શેઠ, હા આ ઓફિસના બધા કામ થઈ ગયા છે. આ બાજુનું કેબિન હતું ને એ સાફ કરી દીધું. પેલું આગળનો તમારો કોન્ફરન્સ રૂમ એમાં પણ સાફ સફાઈ થઈ ગઈ. હવે કઈ કામ છે? ના, હવે કઈ જ કામ નથી. તમે જઈ શકો છો. સાચું ને સાહેબ? હું જઈ શકું છું ને? હા સાહેબ, મારે તમને એક વાત કરવી હતી. બોલો, શું વાત કરવી છે તમારે? કહી શકો છો. વાત એમ છે કે તમારે મારા પર પૂરેપૂરો વિશ્વાસ રાખવો પડશે. એટલે કે હું જે વાત કરી રહી છું ને એ એકદમ 100% સાચી વાત છે. તમને વિશ્વાસ આવતો હોય તો વાત કરું. અરે તમે વાત કરશો તો હું વિશ્વાસ કરીશ ને. હા, વાત કર્યા વગર મને કેમ ખબર પડે કે હું વિશ્વાસ કરું કે ના કરું? એ વાત પણ તમારી સાચી છે. જો સાહેબ, મારે તમારી સાથે થોડી ઘણી તમારા ઘર વિશેની જ વાત કરવી છે. મારા ઘર વિશેની? હા બોલો ને સાહેબ. પણ પાકું ને, તમે વિશ્વાસ કરશો ને? હા એટલે વાત તો કરો સાહેબ. એમાં એવું છે ને કે વર્ષો જૂની વાત છે. આ સુધીરભાઈ ખરા ને, એટલે સુધીર સાહેબ, એ વર્ષો પહેલા નારાયણપુરા રોડ ઉપર એક ફેક્ટરીમાં કામ કરતા હતા. ત્યાં એમની સેક્રેટરી હતી અને એ સેક્રેટરી સાથે એમનું લફરું થઈ ગયું. શું? હા, આ જો મેં કહ્યું હતું ને કે તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો, પણ આ વાત 100% સાચી છે સાહેબ. હું શું કામ ખોટું બોલું તમે સમજો. આટલા વખતથી તમારે ત્યાં કામ કરું છું ઓફિસમાં, પણ મને જે વાત ખબર છે ને એ હું તમારા કાને નાખું છું. કોના વિશે વાત કરો છો તમને ખબર છે ને? એ મારા પપ્પા છે. હા સાહેબ, મને ખબર છે કે એ તમારા પપ્પા છે, એટલે જ તો હું તમને જાણ કરું છું. સાહેબ જો, હું રહી ગરીબ માણસ અને એ પણ તમારા ઓફિસની નોકરાણી, એટલે તમને મારી વાતનો વિશ્વાસ નહીં આવે. પણ તમે એકવાર મનથી વિચારશો ને કે હું કહી રહી છું એ એકદમ સાચું છે, તો વિશ્વાસ બેસી જશે. જો સાહેબ, એમાં સુધીરભાઈ જ્યારે એ સેક્રેટરી સાથે એનું લફરું હતું ને, ત્યારે હું પણ ત્યાં નજીકમાં જ કામ કરતી હતી, એટલે એ લફરાની બહુ મોટી બબાલ થઈ અને એ બબાલના કારણે એને અમદાવાદ છોડવું પડ્યું ને અહીં સુરતમાં વસવું પડ્યું. આ સાચી હકીકત છે. હા, એ વાત તો મને પણ ખબર છે કે પપ્પાએ અમદાવાદ છોડ્યું હતું, પણ શું કામ છોડ્યું હતું એ નહોતી ખબર. પણ આ જ કારણના લીધે અમદાવાદ છોડીને અહીંયા આવતા રહે. હા હા સાહેબ, આ જ કારણના લીધે. હવે જો, મને જે સત્ય હકીકત ખબર હતી ને મેં તમને જણાવી. હવે વિશ્વાસ કરવો ન કરવો એ તો તમારા હાથની વાત, એટલે તમે જાણો. પણ સાહેબ, હું ક્યારેય કોઈનું ખોટું નથી કરતી અને તમારું નહીં કરું. તમારું મીઠું ખાધું છે ને મેં. તમે અત્યારે આ વાત મને શું કામ કરવા માંગો છો? હા અરે, તમે કહેવા શું માંગો છો અત્યારે? સાહેબ, મારા મન પર બહુ મોટો બોજ હતો કે આ વાતથી તમે અજાણ ન રહો અને કાલે ઉઠીને કોઈ અજાણ્યા વ્યક્તિથી તમને ખબર પડે, એના કરતાં હું જ જણાવી દઉં, જેથી કરીને તમને સાચી હકીકતની જાણ તો થાય. અને સાહેબ, મને મોડું થાય છે, હું જાઉં છું. એક મિનિટ, તમે હજી વાત અધૂરી ના છોડો. તમે આ વાત મને કરી દીધી, પણ મારે જાણવું છે કે અત્યારે એ ક્યાં છે અને પપ્પા હજી પણ એની સાથે વાત કરતા હશે કે નહીં. હા હા, તમે વિચારો તો ખરા. જો સાહેબ, ક્યારેક અમદાવાદ જાય છે? હા હા, પપ્પા મહિનામાં એકાદ બે વાર અમદાવાદ તો જાય છે કંપનીના કામથી. બસ સાહેબ, તો એ જ તો વાત છે. હજુ પણ પેલીને ત્યાં મળતા હશે
એની મદદ પણ કરતા હશે. અરે કરતા હશે શું, કરે છે એમ જ સમજીનો. જો સાહેબ, આ વાત મારે તમારા કાને નાખવી હતી, કારણ કે તમે દિવસ રાત મહેનત કરો અને રૂપિયા કોઈ બીજા ઉડાડે એ તો ન ચાલે ને. જો સાહેબ, મારે તમને જે જણાવવાનું હતું જણાવી દીધું, હવે હું જાઉં છું. પણ હા, આ વાત મેં કરી છે ને, એ વાતની જાણ કોઈને નહીં કરતા, નહીંતર મારા જેવી ગરીબ માણસનું કામ છીનવાઈ જશે. હું તો મહેનત કરીને ખાઉં છું, સમજ્યા ને તમે? હા, હું સમજી ગયો. પણ તમે આ વાત આપણી ઓફિસ સ્ટાફમાં બીજા કોઈને ના કરતા. ના સાહેબ, જો કરવાની હોત તો ક્યારની કરી હોત ને, આ તો તમારા કાને જ પહોંચાડવી હતી. હું જાઉં સાહેબ. હા જાઓ તમે. પણ આવું કેવી રીતે કરી શકે? આટલા વર્ષો થઈ ગયા અને હા, મારે એમને પૂછવું જ પડશે, એમની સાથે વાત કરવી પડશે. હું એમ કહેતી હતી કે હવે આપણા બે દીકરાની વહુ આવી ગઈ છે, અને આમ જોવા જઈએ તો તમે હવે નિવૃત્ત થઈ ગયા છો. જવાબદારી આપણા ઉપર જેટલી હતી બધી જવાબદારી પૂરી થઈ ગઈ છે, તો હવે આપણે કે 15-20 દિવસ માટે ફરવા જઈએ તો? તારી વાત તો ખરી છે, આ દીકરાઓને વહુ આવી ગઈ છે એટલે એ લોકો ઘર સંભાળી શકે એમ છે, તો તારી વાત મને ગમી. બોલ ને, ક્યાં ફરવા જવું છે? મમ્મી, હું ને રીના એમ વિચારતા હતા કે અમે ઘણા સમયથી કઈ ફરવા નથી ગયા, તો 10 દિવસ માટે અમે ગોવા, મહાબલેશ્વર ફરીને આવીએ. બેટા, મારે તમને લોકોને આ વાત જણાવી તો ન જોઈએ, પણ હવે જ્યારે તમે લોકોએ ફરવા જવાની વાત કરી છે તો હું કહી દઉં કે આ ઘર, આ મિલકત, આપણી પાસે જે પણ કઈ છે, તારા પપ્પાએ તનતોડ મહેનત કરીને વસાવ્યો છે. બંને દીકરાને ભણાવ્યા, ગણાવ્યા, નોકરીએ ચડાવ્યા, બંનેના લગ્ન કરાવ્યા, અને બસ જવાબદારી ઉપર જવાબદારી નિભાવતા રહ્યા. એટલે હવે આ જવાબદારીમાંથી તારા પપ્પા અને હું નિવૃત્ત થયા છીએ, એટલે અમે એવું વિચાર્યું છે કે અમે લોકો ક્યાંક 15-20 દિવસ ફરવા માટે જઈએ. અને હવે આ ઘરની થોડી થોડી જવાબદારી તમે બંને બહુ નિભાવતા હતા, શું કહેવું છે તમારો? હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે, અને આમ પણ આ લગ્ન પછી આ બે છોકરાઓ માંડ ધંધે ચડ્યા છે, તો તમારે લોકો જવું પરવડે એમ નથી, અને એટલે તમારે ક્યાંય જવાનું નથી. આ હું ને તારી મમ્મી 10-15 દિવસ માટે બહાર જઈએ છે, એ અમારું ફાઇનલ છે. હા ઠીક છે પપ્પા. મમ્મી, અમે ફરવા તો ના જઈ શકીએ, પણ અમે અમારા પિયર તો જઈ શકીએ ને? હા મમ્મી, હું પણ મારા પિયર જવાની છું, એટલે તમે ફરવાનું બંધ રાખો ને તો જ સારું છે, કારણ કે અમે બંને પિયર જશું ને તો આ ઘરનું ધ્યાન રાખવા માટે તમારે અને પપ્પાએ તો આ ઘરમાં રહેવું જ પડશે ને, એટલે તમે છે ને હમણાં ફરવાનું કેન્સલ રાખો, અમને અમારા પિયર જઈ આવવા દો. નહીં બેટા, આ તમે લોકો જે પ્લાન કર્યો છે ને એ શક્ય નથી. આ તારી મમ્મી અને મેં જે બહાર જવાનું નક્કી કર્યું છે ને એ અમારું ફાઇનલ છે, એટલે તમારે ક્યાંય નથી જવાનું, ઘરે જ રહેવાનું છે. બેટા, એમાં તમારા લોકોની ઉંમર ક્યાં વીતી ગઈ છે કે તમે પછી ફરવા નથી જઈ શકવાના? અરે અમને અમારી જવાબદારીનો જે થાક લાગ્યો હોય એ તો ઉતારવા દે, અને હવે અહીંયા ઊભું નથી રહેવું, જાઓ શાંતિથી ચા પીવા દો ને તમે તમારું કામ પતાવો. હા હજી તમે અહીંયા ઊભા છો, કીધું ને બેટા અંદર જઈને તમારું કામ પતાવો, જાઓ. રાધા, આ ચા પીવાય ગયે ને તો આપણે માર્કેટ જઈ આવે, થોડી ઘણી ખરીદી કરવી છે ને એ ખરીદી લઈએ.
અરે આ રસોઈને હું બનાવી નાખજો, હું આ માર્કેટમાં જાઉં છું વસ્તુઓ લેવા માટે. ખરું કહેવાય, હા ઉંમરે આ ઉંમરે પપ્પાને મમ્મી સાથે ફરવા જવું છે. વાહ, હા ભાભી તમારી વાત એકદમ સાચી છે. મને તો એ સમજ નથી પડતી કે ફરવાની ઉંમર આપણી છે અને ફરવા એ લોકોને જવું છે. મને તો લાગે છે કે મમ્મી પપ્પાની જવાની જવાન થઈ છે. હા બોલો, ફરવાનો પ્લાન પણ કરી નાખ્યો. પણ તમે ચિંતા ન કરો, રવિ આવે ને એટલે હું એમને વાત કરીશ અને એમનો પ્લાન કેન્સલ કરાવી દઈશ. કરાવો જ પડશે કેન્સલ, કેમ કે ફરવાની ઉંમર એમની નહીં આપણી છે. આ તો કેવું થયું ખબર, બુઢા ગયા હનીમૂન પર. ચાલો ચાલો હવે કામ કરીએ, નીતર પાછા આવશે ને તો આપણને કહેશે. હજી સુધી જમવાનું નથી બન્યું? હા તૈયાર ઉપરવાનું, જમવાનું ભવે છે. ઓય રીના, આશા ભાભી, આ કઈ વાતને લઈને એટલો બધો ગુસ્સો કરો છો? બોલો ને શું વાત છે? રવિ તમે મને એમ કહો કે છેલ્લા એક વર્ષથી આપણે કસે ફરવા ગયા છીએ અને આ તમારા મમ્મી પપ્પા એમને ફરવા જવું છે, બોલો આ શું બકવાસ કરે છે તું? હા રીનાની વાત એકદમ સાચી છે રવિભાઈ, તમને ખબર જ છે ને આ મમ્મી પપ્પા કહીને એટલું જ કામ કરે છે. પપ્પા એમ કહીને કે આજે તું આ ડ્રેસ પહેરજે એટલે મમ્મીએ દિવસે એ જ ડ્રેસ પહેર્યો હોય, અને પપ્પા એમ કહે કે આજે મારે રીંગણાનું શાક ખાવું છે અને રોટલો ખાવો છે, તો મમ્મી રીંગણાનું શાક ને રોટલો જ બનાવે અને અમારું આ ઘરમાં એટલું નથી ચાલવા દેતા. અરે ભાભી તમે મમ્મીની વાત શું કરો છો, પપ્પાનું પણ એવું જ છે. મમ્મી કહે ને સુધીર ત્રણ રોટલી ખાજો તો ત્રણ જ રોટલી ખાય, બહાર જવાનું કહે તો એમની પાછળ પાછળ બહાર ચાલ્યા જાય. મને તો એ નથી સમજાતું કે આટલી ઉંમરમાં પણ એકબીજાને કેટલો પ્રેમ જતાવે છે. તો હા આવું તો કઈ ચાલતું હશે, મમ્મી જે કરી રહ્યા છે ને એ યોગ્ય નથી કરી રહ્યા. તમે લોકો રસોડામાં શું કરો છો ત્રણેય? નાશા પાણી લાવ, મારી પાસે છે રોહિત, ચાલો. અરે ભાઈ આ રીના અને મારા ભાભી કહે છે કે આપણા મમ્મી પપ્પા એકબીજાના કયું જ કરે છે, આ મમ્મી જેટલું કહીને એટલું પપ્પા કરે છે અને પપ્પા કે એટલું મમ્મી કરે છે, આમ તો કઈ ચાલતું હશે? એવું નથી, પણ આ પપ્પા જે કહે છે ને એમ જ બધું થાય છે. આ લોકોની વાત સાચી છે, પપ્પાએ મમ્મીને વશમાં કરી લીધા છે. વશમાં કરી લીધા? પણ ભાઈ આ પપ્પા મમ્મીને શું કામ વશમાં કરે? પોતાનું પાપ છુપાવવા માટે. પાપ છુપાવવા માટે? અરે ભાઈ પણ આ પાપ છુપાવવા તમે કેવા શું માંગો છો, સીધે સીધી વાત કરો ને, આમાં કઈ સમજણ નથી પડતી. પહેલા તો હું પણ નતો સમજી શક્યો, પણ અમારી ઓફિસમાં આ શારદાબેન એક કામવાળા છે, ત્યાં કામ કરે છે, એને મને બધી જ વાત કરી. પપ્પા વિશે એને બધી જ ખબર છે અને એને જે કંઈ પણ વાત કરીને મારે પણ માન્ય રાખવી પડી. તને ખબર છે આ વર્ષો પહેલા પપ્પા અમદાવાદ રહેતા હતા? હા ખબર છે. તો પછી એ અમદાવાદ છોડીને અહીંયા શું કામ આવ્યા? અરે એમના બિઝનેસમાં નુકસાન થયું હતું એ માટે. એ તો તું જાણે છે ને મને એવું કહ્યું છે એટલા માટે આપણને આવી જ વાત કરવામાં આવી છે. એવું નથી, પપ્પાનું ત્યાં અફેર ચાલતું હતું. હે આ શું વાત કરો છો ભાઈ તમે? હા મેં સાંભળ્યું ને એટલે તમને લોકોને પણ કહ્યું, એટલે જ હું ઓફિસે અત્યારે પાછો આવી ગયો. મારું મગજ કામ જ નહોતું કરતું કે પપ્પા આવું પણ કરી શકે. અરે પણ ભાઈ આ કોઈ કે અને તમે મારે માની લેવાનું. અરે પપ્પા આવું કરી જ ના શકે, હું તો નથી માનતો. તું શું કામ નથી માનતો? હા એ ખોટું શું કામ કહે આપણને? એમને એમની બધી જ ખબર છે અને એ પણ ખબર છે કે આજે પણ પપ્પાએ આ બધી વાત આપણાથી છુપાવી રાખી છે. ત્યાં એની કંપનીમાં કોઈ સેક્રેટરી હતી, એની સાથે એના સંબંધ હતા અને એટલા માટે ઝઘડો થયો હતો.
અને પપ્પાએ અમદાવાદ છોડીને અહીંયા આવવું પડ્યું હતું. અને આજે પણ એ સ્ત્રી સાથે એમના કોઈક તો સંબંધ છે જ. અરે પણ ભાઈ, હા તમે જે વાત કરી રહ્યા છો ને એ વાત મને તો ગળા નીચે નથી ઉતરતી. અને માની લો કે હા આ બધું થયું હશે, પણ હા પપ્પાની ઓફિસમાં જે અત્યારે કામ કરે છે, તમે જે બેનની વાત કરો છો એમને કઈ રીતે ખબર પડી? વર્ષો જૂના છે અને જે લોકો ત્યાં કામ કરતા હોય ને એને બધી જ ખબર હોય. લાગતું જ હતું મને કે પપ્પા ગમે દાળમાં કાળું છે જ, એવું જ નીકળ્યું. હા ભાભી, મને પણ એ જ થયું કે પપ્પા વારે ઘડી અમદાવાદ જવાનું કેમ ગોઠવે છે. હવે સમજ પડી એમનું રિયલ કામ શું છે. અરે પૂરી વાતની ખબર ના હોય ને તો વચ્ચે ના બોલાય. તમને લોકોને કેમ એવું લાગે છે કે પપ્પાએ આવું કર્યું જ હશે? મને કેમ નથી લાગતું કે પપ્પાએ આવું નહીં કર્યું હોય? તને આટલો બધો વિશ્વાસ કેમ છે? જો હું તને કહી દઉં, પપ્પા આપણાથી કઈ વાત તો છુપાવે જ છે. આ ઘણી વાર અમદાવાદ જવા માટે તું કહે કે હું કહું એ ના જ પાડે છે. અમદાવાદ માટે તો એ જ જાય છે. પપ્પાને પપ્પા આવું કરશે એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. અને અત્યારે પણ આપણી સાથે દગો કરી રહ્યા છે, મમ્મી સાથે દગો કરી રહ્યા છે. પણ ભાઈ, પપ્પા દગો કરી રહ્યા છે એ કઈ રીતે નક્કી કરી શકીએ? હા, જેમની કંપનીમાં કામ કરે છે એ બેન પણ પપ્પાને બદનામ કરવા માંગતા હોય ને તો પણ એવું કરી શકે ને? પણ એ બેન શું કામ ખોટું બોલે, એ પણ આવી વાત શું? તમે પણ બદનામ કરવા હોય તો આખા ગામને ખબર પડી ગઈ હોય આ વાત. ફક્ત આ વાતની મને જ જાણ કેમ થઈ? એ જે હોય છે, પણ હું તો આ વાત માનવા માટે તૈયાર નથી. અને જો એવું જ હોય ને તો આપણે બંને ભાઈઓ કાલે એ બેન પાસે જ જશું અને આ વાતની ચોખવટ પાડીશું. આ તો આવજે ને, કાલે તને એમના ઘરે લઈ જઈશ અને એમના મોઢે સંભળાવીશ કે પપ્પાએ શું કારનામા કર્યા હતા. આ તો સાંભળીશ જ ને હું, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જશે. વાત કરી જો છોકરાઓને. હા. અરે આવી ગયા બેટા. હા. અમે લોકોએ નક્કી કર્યું છે. શું? કે તારા પપ્પા હવે જવાબદારીમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને આમ પણ હવે નોકરીમાંથી પણ નિવૃત્ત થઈ ગયા છે. તમારા લોકોના લગ્ન કરાવી દીધા એટલે જવાબદારીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. તો અમે 15-20 દિવસ માટે ક્યાંક ફરવા માટે જઈએ એવું નક્કી કર્યું છે. અરે વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો પ્લાન વિચાર્યો છે તમે. પપ્પાએ જ વિચાર્યો હશે ને? અરે ઘરે પપ્પા માનવું પડે, તમને આવા બધા વિચારો આવે છે ક્યાંથી? કેમ બેટા આવી વાત કરે છે? એટલે સારો વિચાર કહેવાય ને કે એ બાને તમે લોકો બહાર ફરી આવશો, દર્શન કરશો, મંદિરે જશો અને ટાઈમ સ્પેન્ડ થશે સાથે સાથે. આમ પણ તમે અમદાવાદ હતા ત્યારે પણ એવું જ કરતા ને? કેમ એવું જ કરતા એટલે કઈ સમજ ન પડી. શું કહેવા માંગે છે બેટા તું? એટલે હું એમ કહેવા માંગુ છું કે પપ્પા પહેલા અમદાવાદ નોકરી કરતા હતા ત્યારે એમને જલસા જતા નથી. હા કેમ બેટા, આજે તને આમ એકાએક અમદાવાદ યાદ આવી ગયું? અમદાવાદ મેં નોકરી છોડી ને એને તો 25 વર્ષ થઈ ગયા છે. હા બેટા, તારા પપ્પાએ 25 વર્ષ અમદાવાદ નોકરી કરી અને એ પછી બીજા 25 વર્ષ અહીંયા નોકરી કરી. તું સુરતને ભૂલીને અમદાવાદને શું કામ યાદ કરે છે? હા હા, એમ જ યાદ કરતો હતો. પપ્પાને અમદાવાદ વધારે મજા આવતી હતી નહીં? બેટા આ તારી વાતમાં મને કઈ સમજણ નથી પડતી કે પપ્પાને અમદાવાદમાં મજા આવતી હતી, સુરતમાં મજા નથી આવતી. તું કહેવા શું માંગે છે? કહેવા કઈ નથી માંગતો, ખાલી કહું છું તમને કે તમને ત્યાં વધારે ફાવતું હશે, ત્યાં નોકરી કરવાની મજા આવતી હશે, ત્યાં તમને આમ પણ સ્ટાફ સાથે પણ. આ તું શું ગોળ ગોળ વાત ફેરવે છે? હા શું વાત છે, તું શું કહેવા માંગે છે? બેટા હું તને બહુ સારી રીતે ઓળખું છું. તારા મોઢાના જે હાવભાવ છે અને જે બોલવાની છટા છે ને એ આખી અલગ છે. શું કહેવા માંગે છે સીધો પોઈન્ટ ઉપર આવી જાય એટલે એનું નિરાકરણ આવે. મને શું પૂછવાનું, પપ્પાને જ પૂછો ને, પપ્પાને ખબર જ હશે કે અમદાવાદ હતા તો શું થયું તું શું નહીં. એક મિનિટ, આ શું કહે છે બેટા? તું તો કઈક બોલ, શું વાત છે? હા સાચું જ કહે છે ને ભાઈ, એમાં ખોટું શું છે? પપ્પાને પૂછો કે
અમદાવાદમાં શું ચાલી રહ્યું હતું? અરે મારે એમને કઈ નથી પૂછ્યું, તમે બંને બોલશો કે શું છે, શું વાત છે? હું કહીશ, બધું જ કહીશ, પણ પહેલા પપ્પાને કહો કે અમદાવાદ છોડીને અહીંયા શું કામ આવવું પડ્યું, એનો જવાબ આપે. હા બેટા, આ તારી વાતનો હું તને જવાબ આપું છું. આ ઘણા વર્ષો પહેલા આખા દેશમાં મંદીનો માહોલ હતો, ત્યારે ગુજરાતમાં પણ ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ હતી, અને એ વખતે હું જે કંપનીમાં નોકરી કરતો હતો ને, એ કંપની પણ બંધ થઈ ગઈ હતી, એટલા માટે જ મારે અમદાવાદ છોડીને સુરત આવવું પડ્યું હતું. બસ બસ, સાંભળી લીધું ને કારણ શું હતું? હા, શું કામ તમારા પપ્પા અમદાવાદ છોડીને અહીંયા આવી ગયા? તો બસ, હવે આ વાતને અહીંયા પૂરી કરો ને જાઓ, તમારા કામ ધંધે લાગો. સાચું જ કારણ છે ને? એટલે હા, સાચું જ કારણ છે ને એમ કહું. હા હા, સાચું છે બેટા, તું જા આરામ કર. બેટા, તારે કેમ પૂછવાનું છે આજે? ના પપ્પા, હવે તમારો જવાબ તો મળી જ ગયો છે, તો બીજું શું પૂછું? પણ એક વાત છે યાર, ખબર ના પડી, અમદાવાદમાં તમારી કંપની બંધ થઈ ગઈ, અને તમે કહેતા હતા કે ગુજરાતમાં બધી મંદી હતી, તો તમે સુરત શું કામ આવ્યા? જ્ઞાન ને બીજી વકીલો જેવા કેમ સવાલ કરે છે બેટા? હા, કઈ નઈ, જવા દો ને હવે. કમાલ છે આ છોકરાઓ, મને તો લાગે છે આ બે છોકરાને કોઈ કાન ભરેલા છે. અરે એવું કઈ નથી, છોકરાઓ હજી નાના છે ને, આવા અટપટા સવાલ એ લોકોના મગજમાં આવતા હોય અને પૂછતા હોય. તમે ચિંતા ન કરો, તમે બેસો, હું ચા લઈ આવું. સાહેબ, તમે અહીંયા? હા, આવો બેસો બેસો. બેસ શારદાબેન, આપ તમે મને મારા પપ્પા વિશે જે વાત કરી હતી ને? હા સાહેબ. એ સાચી છે ને? હા, 110% સાચી છે. મેં તો તમને કહ્યું હતું, પણ તમે પાછું એ પૂછવા માટે શા માટે મારા ઘરે આવ્યા? અમારો ભાઈ છે રવિ, એને મેં આ બધી વાત જણાવી, પણ એને વિશ્વાસ નહોતો આવતો, એટલે તમારી પાસે લઈને આવ્યો છું. હા, મને વિશ્વાસ નથી તમારી વાત ઉપર, મને લાગે છે કે તમે ખોટું બોલી રહ્યા છો. અરે હું શું કામ ખોટું બોલું? અને આકાશ સાહેબને તો ખબર જ છે કે હું આટલા વખતથી કામ કરું છું, ક્યારેય આ વાત નથી કરી. પણ આ વાત તમે લોકો જાણો અને તમારે જાણવી જરૂરી છે, એટલા માટે મેં તો કરી. હે ને સાહેબ, તમે ખોટું બોલો, કારણ કે તમને એમ હોય કે મારા પપ્પાને તમે બદનામ કરો. અરે ના, એવું હોત તો હું સાહેબને ક્યારે બદનામ ન કરી હોત. અરે આ તો તમે લોકો આટલી મહેનતથી રૂપિયા કમાવો, અને સાહેબ કોઈ આલતુ ફાલતુ વ્યક્તિ પાછળ જ રૂપિયા બરબાદ કરે, તો પછી તમારું ભવિષ્ય શું? એનો વિચાર આવ્યો ને, એટલે કહ્યું. જો વિશ્વાસ કરવો ન કરવો એ તમારા હાથની વાત છે. હવે તું શું રાહ જોવે છે? હજી વધારે સાંભળવું છે તારે. અને સાહેબ, મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે અમદાવાદ જઈને તપાસ કરાવી લેજો. હવે હું આટલું બધું મોટું ખોટું તો નહીં જ બોલું ને? ત્યાં જવાની કઈ જરૂર નથી, આ તમે કીધું એમાં બધું જ આવી ગયું. પણ ભાઈ, તપાસ તો કરવી જ પડે ને, કારણ કે આ વાત કઈ નાની નથી, આપણા પપ્પાની ઇજ્જતનો સવાલ છે. પપ્પાએ આવું કરતા પહેલા શરમ નહોતી આવી? હવે આપણે વિચારવાનું એમનું. આપણાથી વાત છુપાવી, આપણી સાથે કઈ વાત નથી કરતા, મેં પૂછ્યું છતાં પણ મને સરખો જવાબ નથી આપતા. પણ ભાઈ, એ આપણા પપ્પા છે અને આ માત્ર આપણી ઓફિસમાં કામ કરવા માટે આવે છે, તો આપણે વિશ્વાસ આપણા પપ્પા ઉપર કરવો જોઈએ કે આમની ઉપર? અને વિશ્વાસ કરવો પડે, અમુક વાતમાં બહારના લોકોનો પણ વિશ્વાસ કરવો પડે. તું કેવી વાત કરે છે? પણ તમને એમ કેમ લાગે છે કે આ સાચું જ બોલી રહ્યા છે? અરે શેઠ,
મેં આજ સુધી કોઈનું ખોટું કે ખરાબ કર્યું નથી. મને તો તમારા ભવિષ્યની ચિંતા હતી ને, એટલે હવે તમારે વિશ્વાસ કરવો ન કરવો, સુધીર શેઠને કઈ કેવું નહીં કેવું, કે પછી તમારે શાંતિથી બેસી રહેવું, એ બધું તમારા હાથમાં છે. હું કહું છું, તને એટલી તો ખબર હશે ને કે પપ્પાએ વર્ષો પહેલા અમદાવાદ છોડીને અહીંયા આવી ગયા હતા. હા, સીધી વાત છે, એ પણ શારદાબેને જ મને કહ્યું કે એને અમદાવાદ સુગામ છોડવું પડ્યું. હા, અમદાવાદ છોડવા પાછળનું કારણ એમને થયેલી નુકસાની નહોતી, પણ એમનું સેક્રેટરી સાથે લફડું હતું અને એમાં બહુ મોટી બબાલ થઈ. હા, એટલે શેઠની બદનામી ન થાય ને, એટલે શેઠે ધંધો બદલી અને અહીંયા સુરત આવ્યા અને સુરતમાં ધંધો સેટ કર્યો. તમે માનો કે ના માનો, પણ આ વાત એકદમ સાચી છે. અરે, મારા સંખાઈને કહું છું. અરે, એ માનસે જ ને, એને પણ ખબર છે. મેં તને ઘણીવાર કંપનીના કામથી અમદાવાદ મોકલવા માટે કહ્યું હોય છે, છતાં પણ તને પપ્પા નથી જવા દેતા. શું કામ? પપ્પાને અમદાવાદ જવું હોય છે, જ્યારે જોવો ત્યારે મહિનામાં એક બે દિવસ તો એ જાય જ છે. તો વિચાર કર ને, હવે અમદાવાદ એમને શું કામ હોય છે? એ કામ તો તું પણ સંભાળી શકે ને. હા, અને હવે તો સાહેબે પેલું કે ને આરામ કરવાના દિવસો છે, હવે એમની ઉંમર થઈ ગઈ ને, તે છતાં એ આ ઓફિસના કામ કરે છે. વિચારો વિચારો જરા કે ક્યાંક તમારી મહેનતનો રૂપિયો એડે તો નથી જતો ને, ખોટી જગ્યાએ તો નથી વપરાતો ને. હવે તો માને છે ને તું કે પપ્પા ખોટા છે, આ ખોટું કરી રહ્યા છે? હા, મોટા સાહેબ સાવ ખોટા છે. એ તમારી સાથે કઈક રમત તો હજુ પણ રમી જ રહ્યા છે અને તમને સાચી હકીકત નથી જણાવતા. હું તમારી રીતે જ છું એટલે તમને આ જણાવ્યું. ઠીક છે એ બધું તો, પણ હજુ તમને એકવાર પૂછું છું કે તમે જે કઈ કહી રહ્યા છો એ સાચું તો છે ને? જો એ ખોટું નીકળ્યું ને તો. અરે સાહેબ, હું મારા સમખાઈને કહું છું, હું માતાજીના સમખાઈને કહું છું કે હું જે કહી રહી છું ને એકદમ સાચું છે, એકદમ સાચું છે. હવે આપણે શું કરવું ને આપણે જોવાનું છે. હા ભાઈ, જો આ વાત સાચી હશે ને તો હવે આપણે કઈક તો રસ્તો કાઢવો જ પડશે. ચલો સાધાબેન, અમે અત્યારે રજા લઈએ. આ જે આગ મારે લગાડવી હતી ને એ તો લાગી ગઈ. હવે જો તારા ઘરમાં ભડકો થાય ને આ ઘૈયામાં લાગે ને તો માણસની કેવી હાલત. બેટા આકાશ, રવિ, તમે લોકો મને ફોન કરીને રસ્તા પર કેમ બોલાવ્યો? આ વાત જ એવી હતી કે ઘરમાં વાત થાય એમ નહોતી, એટલે થયું કે આ બહાર લાવીને પૂછીને તો સારું રહેશે. હા, અને આમ પણ ખોટી ઘરમાં ઇજ્જત કાઢવી એના કરતાં બહાર જ પહેલાં વાત કરી લઈએ ને. બેટા, તમે બે ભાઈ આ શું બકવાસ કરો છો? બકવાસ કરીએ છીએ એવું લાગે તમને? તમે મને છે ને એક સાચી વાતનો જવાબ આપી દો કે તમે જ્યારે અમદાવાદ નોકરી કરતા હતા ત્યારે ત્યાં તમારે કોઈ સેક્રેટરી સાથે લફરું હતું? અરે તું શું વાત કરે છે, આ તને શરમ નથી આવતી એવું પૂછતા તારા બાપ ને? જી મોઢું જો, જોયું મોઢું? જોયું, જોઠું પકડાઈ ગયા, પકડાઈ ગયા એટલે જામ કરે. જો ખોટું ના બોલો પપ્પા, અમને બંને ભાઈઓને ખબર પડી ગઈ છે કે અમદાવાદ તમારું લફરું હતું. બેટા આ વાત તદ્દન ખોટી છે, પણ તમે બે ભાઈ પેલા મને એ કહો આ વાત તમને કરી કોણે? અરે એ જાણીને શું કામ છે? તમે એમ કહો ને કે આ વાત સાચી છે. કેમ જાણીને શું કરવું છે? એટલે તમે મને નામ આપો કોણે તમે આ કાન ભેજા છે. હા, એટલે તમે એ લોકોની બોલતી બંધ કરી દો એમને. આ પહેલેથી તમે આવા જ કાન કરતા આવ્યા છો? અરે મને તો શરમ આવે છે તમને બાપ કહેતા પણ. બસ હવે તમે લોકો તમારી હદ વટાવી રહ્યા છો. હદ? અને એ પણ હું? અમે હદ નથી વટાવી રહ્યા. આ બહાર આવીને તમને
આ બધા શબ્દો અમને કહેવા પડે છે ને એમાં પણ અમને શરમ આવે છે, તમને નહીં. જો તમે લોકો મારા છોકરાઓ છો અને હું તમારો બાપ છું, એટલે તમે લોકો તમારા બાપ ઉપર આવી શંકા અને કુશંકા કરતા શરમ નથી આવતી? અરે બાપને આવા કામ કરતા શરમ નથી આવતી તો છોકરાઓને આવું કહેતા શું કામ શરમ આવે? બસ તમે નાલાયક, તારા બાપ સામે જબાન લડાવે છે અને જેમ તેમ બોલે છે. સાચી હકીકત ખબર પડી એટલે માટે તમે આટલા ઉશ્કેરાવ છો ને? હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અને આ જે વ્યક્તિનો ગુનો હોય ને એ વ્યક્તિ જ એટલો ઉશ્કેરાય છે. આ લાફો તમે આને મારીને શું સાબિત કરવા માંગો છો? અમારી બોલતી બંધ કરવી છે એમ? એમ બોલતી બંધ નહીં થાય, પણ તમારો કાંડ પકડાઈ ગયો છે. આકાશ તું મોટો ભાઈ છે, અરે આ તો નાદાન છે તો ગમે તેમ બોલે. અરે તું તો થોડીક લિહાઝ રાખ, મર્યાદા રાખ. અત્યાર સુધી રાખતો હતો પણ હવે કોઈ મર્યાદા નહીં, અને હવે હું તમારી હા ઇજ્જત કરું એમ જરાક પણ નહીં કરું. તો તો શું કરીશ હવે? બધાની સામે કહીશ, મમ્મીને પણ કહીશ કે તમારું અફેર હતું અને એટલા માટે તમારે અમદાવાદ છોડવું પડ્યું હતું. બસ તમે બે ધારે છો શું? તમે કોઈ પારકો માણસ તમારા બાપ વિશે ગમે તેમ બોલે એને તમે સાચો માનો છો, અને તમારો બાપ આજે તમને કહે છે એને પર તમને વિશ્વાસ નથી. વિશ્વાસ એના ઉપર કરાય કે જે આખી જિંદગી સાચું બોલતો હોય, જેને અમને પહેલેથી અંધારામાં રાખ્યા ખોટું બોલ્યું હોય એના ઉપર વિશ્વાસ ના હોય, અને આજે સાબિત પણ થઈ ગયું. હા, ને એ માટે તો ભાઈ આપણા પપ્પા વારે ઘડીએ અમદાવાદ જતા હતા, અને જ્યારે આપણે લોકો એને કહીએ ને કે પપ્પા તમે રહેવા દો ને અમે જતા આવીએ અને કામ બતાવી દઈશું, તો શું કહે છે? ના ના, તમારે નથી જવું, હું કામ બતાવી દઉં છું ને, ક્યાંથી કે આપણને. બસ બેટા, આગળ એક પણ શબ્દ નહીં બોલતો, પણ હવે મને ખબર પડી ગઈ છે તમારે આગળ આ નફરતના ચશ્મા લાગી ગયા છે, એટલે તમને મારી વાત સાચી નહીં સમજાય. પણ કોઈ વાંધો નહીં, હું પણ ભાળ મેળવીશ કે તમારા કાન કોણે ભર્યા છે. રીના, તને ખબર છે હમણાં મારા પર આકાશનો ફોન આવ્યો હતો. હવે તો મને પાકી ખાતરી થઈ ગઈ કે પપ્પાને લફરું હતું જ. હા, તને ખબર છે પપ્પાએ આકાશને રસ્તા પર તમાચો મારી દીધો. હા ભાભી, મને પણ રવિનો ફોન આવ્યો હતો. મને તો એ જ સમજ નથી પડતી કે પપ્પા હું કામ કરી જ કેવી રીતે શકે. તો એ જ ને મારી બે, આ જમાનામાં છે ને કોઈ પુરુષ પર વિશ્વાસ કર્યા જેવું છે જ નહીં. 80% પુરુષ આવા છે આપણા પપ્પા જેવા. સાચી વાત છે, મને પણ એવું જ લાગે છે, પણ આ પપ્પાએ જે કર્યું ને એ તો માનવામાં જ નથી આવતું. તો શું બેસો પપ્પા. બેટા, આ તારી મમ્મી ઘરમાં નથી? ના, મમ્મી ઘરે નથી, બહાર ગયા છે, આવી જશે. 5 મિનિટે મમ્મી વગર તો નથી ચાલતું. અને પપ્પા, સાચો જવાબ આપશો, તમે અમદાવાદ નોકરી કરતા હતા, એ કંપનીમાં કોઈ છોકરી સાથે તમારે આડા સંબંધ હતા? બેટા, આ તમે લોકો પણ કેમ મારી સાથે આવા સવાલ કરો છો? સવાલ કરવા પડે એવા જ છે પપ્પા, કારણ કે તમે તમારા બંને દીકરાઓનું મોડું દબાવો છો. પણ એક વાત યાદ રાખજો, પાપ જેટલું પણ છુપાવો એક વખત સામે આવે જ છે. બેટા, આ તમે બંને કેવી વાત કરો છો? તમને ખબર છે તમે બંને મારી વહુ નહીં, પણ હું તમને મારી દીકરી જ માનું છું. અને હું મારી દીકરી સામે થોડો ખોટું બોલું, પણ આ જે હોય તે આ આકાશને કામ વાળે છે ને, એ આકાશના કાનમાં કંઈ ઝેર ભરે છે, એની વાત તદ્દન ખોટી છે. એટલે બેટા, તમે લોકો તો મારા પર વિશ્વાસ કરો. પપ્પા, તમે વિશ્વાસ કરવા જેવું કઈ જ નથી રાખ્યું, માટે તમે હવે જુઠ્ઠું નહીં બોલો ને તો જ સારું રહેશે. હા જો બેટા, હું આમાં સફાઈમાં તમને વધારે તો કઈ નહીં કહી શકું, પણ હું તમારા બાપ સમાન છું, તો તમે લોકો મારી વાતનો વિશ્વાસ કરો. ઓલે કામવાળી, અરે કામવાળી પર વિશ્વાસ કરીને બેઠા છો તમે બધા, મને તો એ નથી સમજાતું. પણ પપ્પા, તમે જ વિચારો ને, એ કામવાળી શું કામને ખોટું બોલે? ચલો માની લીધું કે કામવાળી શું કામ ખોટું બોલે, કામવાળી તો પારકી છે. અરે હું તો આ ઘરનો સભ્ય છું, વડીલ છું, તમારા બાપ સમાન છું. અમારા દીકરાઓ પણ મારી વાત નથી માનતા, અને તમે બંને પણ નથી વાત. હવે તો
મને કઈ નથી સમજાતું કે હું તમને લોકોને કઈ રીતે સાબિત કરી આપું કે મારે આવું કોઈ અફેર કે કોઈ લફડું નતું. બસ પપ્પા, હવે તમે જેટલું પણ બોલો ને અમને કઈ ફરક નહીં પડે. અને એમ પણ જે સાચું હશે ને તે સામે આવી જ જશે, અને જો આ વાત સાચી નીકળી ને તો અમે આ ઘર છોડીને જતા રહીશું. હા પપ્પા, અને જો આ સાચું નીકળ્યું ને તો એક મિનિટ પણ અમે ઉભા નહીં રહીએ. ચાલ હવે, આપણે ઘણા કામ છે, આ ભાષણ નથી કરવું. અમદાવાદ ની ઓફિસ માં જે નોકરી છૂટી ગઈ ને એના વિશે મારી સાથે અવનવા સવાલો પૂછતા હતા. અરે સવાલો પૂછતા હતા ત્યાં સુધી તો વાંધો નતો, પણ એ લોકો મારી પર આરોપ લગાડ્યો છે, અને પણ ગંદો આરોપ કે ઓફિસની અંદર કોઈ કામવાળી સાથે એટલે વર્કર સાથે મારે કોઈ અફેર હતું. હા તમે શું વાત કરો છો? અરે આપણા છોકરાઓએ તમારી ઉપર આવો આરોપ લગાવ્યો છે? હા, પણ જ્યારે પછી હું ઘેરે આવ્યો ને ત્યારે બંને વહુ પણ મારા પર તૂટી પડી, એ પણ મારી સાથે ન બોલવાનું બોલી ગઈ. એટલે આ લોકોની આટલી હિંમત કે હવે હવે એ તમારું માન સન્માન રાખતા એ ભૂલી ગયા છે? દીકરો તો ઠીક, દીકરાની વહુ બોલીને જાય, આ બધી વસ્તુ મને અજુગતી લાગે છે. અજુગતી તો મને પણ લાગે છે, પણ મને તો એ નથી સમજાતું કે મારા વિશે આ છોકરાઓના કાન ભેરા કોણે હશે? આવા કોણ હશે એ વ્યક્તિ? એ જેણે કાન એના ભંભેર્યા હોય તો ભલે ભર્યા, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે ચિંતા શું કામ કરો છો? અરે એ લોકોને જે બોલવું એ બોલવા દો. અરે મને તમારી ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે આવું ક્યારેય ન કરી શકો. અરે આપણા લગ્નને આટલા વર્ષ થયા, ક્યારેય મેં કોઈની સામે તમને નજર ઉપાડીને જોતા નથી જોયા, તો પછી આ તો વિચારવાની જ વાત છે જ નહીં. તમે જરાય ચિંતા નહીં કરતા, આ વાતમાં હું તમારી સાથે છું. અને વાત રહી છોકરાઓની અને વહુઓની, તો એની સાથે તો હું વાત કરી લઈશ. મારે કાલે જ આકાશ સાથે વાત કરવી પડશે, અને વાત કરીને એને જે વ્યક્તિ આ વાત જણાવી છે ને એને ઘરે લાવવા માટે કહેવું પડશે. તારી વાત ખરી છે, હવે આનો નિવાડો તો લાવવો જ પડશે, અને જાણવું પડશે કે આ વ્યક્તિ એવી કોણ છે કે જેને મારા પર આટલી બધી દાદ છે. એ વાત સાચી છે. તમે છે ને હવે શાંતિથી સૂઈ જાઓ, આ બધું મારી ઉપર છોડી દો. ભગવાન જે કરશે ને એ બધું સારા માટે જ કરશે. અને જ્યારે તમારી પત્નીને તમારી ઉપર એટલો ભરોસો છે, પછી છોકરાઓ સમાજ આ તે એ બધાનું ભૂલી જાઓ. હા જે પણ થશે એમાં હું તમારી સાથે છું, તમે આરામ કરો. મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? તે તારા પપ્પા ઉપર જે લાંછણ લગાડ્યું છે, જે વાત કરી છે, જે આરોપ મૂક્યા છે, એ તને કીધું કોણે? તારી કામવાળી એને? હા કે ના? હા. અને તારા પપ્પા પર તને વિશ્વાસ ઓછો છે ને તારી કામવાળી ઉપર તને વધારે વિશ્વાસ છે? આ વાત પણ સાચી છે ને? એ પણ સાચું છે, અને પપ્પા ખોટા છે એ પણ સાચું છે. માની લેવાથી કે ધારી લેવાથી કોઈ સાચું કે ખોટું નથી થઈ જતું બેટા. અરે જે વાત તારા પપ્પાને ખબર જ નથી એ વાતની સજા તું એને આપીશ. મને શું લાગે છે, મને મારા પપ્પા ઉપર વિશ્વાસ નહોતો, એમ હતો જ. જ્યારે વાત વધી ગઈ અને બધી વાત મેં જાણીને ત્યાર પછી મને લાગ્યું કે પપ્પા ખોટા છે, તમારી સાથે ચીટિંગ કરી રહ્યા છે, આપણા બધા સાથે ફ્રોડ કરી રહ્યા છે. બસ કર, તારા પપ્પા સાથે મેં આટલા વર્ષો કાઢ્યા છે, ક્યારે એણે કોઈ વાત મારાથી નથી છુપાવી. અરે નાનામાં નાની વાત મને એણે કહી દીધી તો આટલી મોટી વાત શું કામ છુપાવે? ઓળવી લીધા છે તમને. હા, એ જેટલું કહે છે ને એટલું જ તમે માનો છો,
એની સિવાય તમને કોઈ બીજી વાત દેખાતી જ નથી. ના બેટા ના, હા હા, ખોટી વાસ્તવિકતા એ છે ને તારા તારી આંખ ઉપર પાટો બાંધી દીધો છે. બાપ પ્રત્યેનો પ્રેમ ભૂલાઈ ગયો છે, બાપ શું છે એ ભૂલાઈ ગયો છે, એની ફિતરત, એના સંસ્કાર બધું તને ભૂલાઈ ગયું છે. મેં કંઈ જ નહોતું ભૂલાણું, બધું જ યાદ છે. પણ જ્યારથી મેં આ વાત સાંભળી છે ત્યારથી બસ મગજમાં એક જ વસ્તુ ફરે છે કે મારા પપ્પાએ આવું શું કામ કર્યું, અમારી સાથે આવું શું કામ કર્યું. છો બેટા, તને એવું લાગે છે તો તું માની લે, પણ આ કામવાળીને મારે મળવું છે, એટલે એને તું આપણા ઘરે લઈ આવું, રૂબરૂ એની સાથે બેસીને વાત કરી લઈશ. એ નહીં આવે. શું કામ નહીં આવે? હા, એ તારા કાન ભંભેરી શકે છે તો મને શું કામ સાચું નહીં કહી શકે? જો હું એના ઘરે જઈને પણ મળી આવ્યો છું, અને આ રવિને પણ લઈને ગયો હતો, એને પણ ખબર છે કે એની સામે એમને કહ્યું હતું, તો એ ખોટા ના હોય ને. એ જે હોય, રવિ તારી સાથે એને મળવા માટે આવ્યો હતો ને, તો હવે તું અને રવિ બંને એને મનાવો અને એને આપણા ઘરે લઈને આવો. મારે એની સાથે વાત કરવી છે, એના મોઢે આ સાચી વાસ્તવિકતા સાંભળવી છે. અને સચ્ચાઈની તમને ખબર પડશે તો શું કરશો? પપ્પાના ઘરની બહાર કાઢી મૂકશો? અને જો સચ્ચાઈની મને ખબર પડશે અને સચ્ચાઈ સચ્ચાઈ નહીં હોય તો તમે લોકો ઘરની બહાર નીકળી જશો? જો તમે આવા સવાલો મને સામા ના કરો, હું તમને કહું છું ને કે પપ્પા ખોટા છે. આ તો ખોટા છે સાબિત કરો ને, કામવાળીને આપણા ઘરે લઈ આવો, કામવાળી સાથે બેસીને હું વાત કરીશ, બસ આ વાત અહીંયા પૂરી થઈ જાય છે. જો એ કામવાળીની વાત સાચી હશે ને તો હું વિશ્વાસ કરી લઈશ, પણ કામવાળી કરતા મને મારા ધણી ઉપર વધારે ભરોસો છે, સમજ્યો? તો ઠીક છે, હું એને ઘરે લઈને આવું છું. આવો, આપણે જ આવો. મમ્મી, આ છે ને મારા ઓફિસમાં કામ કરે છે એ શારદાબેન છે, અને આમને જ મને બધી વાત કરી હતી. તમારે જાણવું હતું ને કે તમને આ ખબર કેવી રીતે પડી. પૂછો પૂછો અમને. શારદાબેન, તમે જે કંઈ પણ વાત અમને બંને ભાઈને કરી છે ને એ બધી મમ્મીને કરી દો, ફટાફટ કહી દો બધું. આજે પપ્પાનું પાનું ખુલી જાય. હા શારદાબેન, કહી દો ને, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ને. કહી દો કહી દો. બોલ. અરે બોલો ને. હું આ મૂંઝાયા કરતા હશે, અમે છીએ ને તમને કોઈ કાંઈ નહીં કરે. મારા પપ્પાથી ડરવાની જરાય પણ જરૂર નથી. બિનદાસ, તમારે જે કંઈ પણ કહેવું હોય ને બધું કહી દો. હા શારદાબેન, આ તમારા મોઢા ઉપર કેમ પરસેવો આવે છે? આ બધું સાંભળીને તો મારા પપ્પાના મોઢા ઉપર પરસેવો આવવો જોઈએ ને. હા તો હવે શારદાબેન બોલ છે ને, તમે લોકો સાંભળશો. બોલ, શું કેવું હતું તારે મારા ધણી વિશે? હા, ક્યાં લફરા છે એના? હા, ક્યાં જોયો તો તે એને? કોની સાથે? કઈ શરક મને? બોલ મોઢામાંથી. નથી ને જવાબ તારી પાસે કોઈ? હા, કેમ નથી? હા, છોકરાઓને તો બહુ ચડાવ્યા મારા ધણીની વિરુદ્ધ, કેટલા લફરા બતાવ્યા અમદાવાદમાં. વાહ વાહ, આની ફિતરતને તમે ઓળખતા નથી, અને આ માણસના હિસાબે તમે તમે તમારા ભગવાન જેવા બાપ ઉપર શંકા કરતા હતા. અરે આના મોઢા ઉપરથી કઈ સત્યતાની નિશાની દેખાતી હતી તમને લોકોને? એટલે તમે ખોટું બોલી રહ્યા હતા? જે હોય ને સાચું બોલ, નહીતર અત્યારે અહીંયા પોલીસને બોલાવીશ અને પોલીસ સ્ટેશન ભેગી કરી દઈશ. ના, મેં આકાશના કાન ભર્યા અને સુધીર ભાઈ વિરુદ્ધ એમને ભડકાવ્યા, પણ એ લોકોને નથી ખબર આપણા વચ્ચે શું સંબંધ છે. હા તો કહી દે ને, હવે છુપાવવાની જરૂર નથી કે આપણા લોકો વચ્ચે શું સંબંધ છે અને કયા કારણસર તે આ વસ્તુ કરી છે. અમારા બંને સાથે તારે કઈ દુશ્મની હતી એ પણ જણાવ મારા દીકરાને. જણાવ તારા કારસ્તાન શું હતા એમ. આકાશ, રવિ, આ તારા પપ્પા અને મમ્મી મારા સગા બેન બનેવી છે. હા, વર્ષો પહેલા મને એક છોકરા સાથે પ્રેમ હતો, હું એની સાથે ભાગી ગઈ અને લગ્ન કર્યા.
એને મને 2 મહિનામાં દગો આપ્યો. હું રજડતી રજડતી મારા પપ્પાના ઘરે પાછી ગઈ. મારા મા બાપે તો મને અપનાવી લીધી, પણ આ લોકોના લીધે મારા પપ્પાએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી, રસ્તે રજડતી કરી દીધી. એ દિવસથી મેં સોગંદ ખાધા હતા કે જ્યાં સુધી આના ઘરને બરબાદ ન કરી દઉં ને. અરે તને તો મારી બેન કેતા શરમ આવે છે હરામી. હે, એક મોટી બેન અને એક નાની બેન એટલે લોહીનો સંબંધ થયો, માં જણી બેન છો તું મારી, અને તું અમને બરબાદ કરવાનો વિચાર કરતી હતી. અને તું નહીં, સમાજમાં જે છોકરીઓ ભાગીને જાય છે ને, એની માટે અમારું વલણ આ હતું, આ છે અને આ જ રહેશે. બીજી વાર ક્યારે બાપના ઘરમાં પગ જ ના મૂકવા દેવો જોઈએ, જેથી કરીને એને જોઈને બીજી કોઈ છોકરીઓને એવું કરવાની હિંમત જ ન મળે. અરે મારી નાખો, પણ ઘરમાં પગ નહીં મૂકવાનો એટલે નહીં જ મૂકવાનો. અને જે સમયે પપ્પાએ કર્યું ને એ બરાબર જ કર્યું. તારી ફિતરત આવી હતી ને એટલે જ તને પપ્પાએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. એનો બદલો લેવા માટે મેં તમારા લોકોના કાન ભંભેર્યા. બનેવીને કોઈની સાથે એવું કોઈ લફરું નથી. આ બધી મારી ઉપજાવેલી વાતો છે. બેટા, તમને લોકોને આજે સાચી હકીકતની ખબર પડી ગઈ ને? તમે લોકો મારી એક વાત નતા માનતા, પણ કઈ વાંધો નહીં શારદા, હવે તારી અમારી નજરોમાં કોઈ ઇજ્જત નથી, એટલે તારે અહીંયા ઉભા રહેવાની કોઈ જરૂર નથી. હવે તું અહીંથી નીકળી જા અમારા ઘરમાંથી. ને આવું કરતા જરાક પણ શરમ ના આવી? તમે મારી ઓફિસમાં કામ કરતા હતા એટલે મેં તમારા ઉપર ભરોસો મૂક્યો. તમે, મેં મારા પપ્પાને ન કહેવાના શબ્દો કીધા, એમની સામે જેમ તેમ બોલી ગયો. મન તો થાય છે કે તમને બસ નીકળી જા મારા ઘરની બહાર, અને કદાચ તારામાં જરાક પણ શરમ વધી હોય ને તો માફી માંગે ની. પણ તું નહીં માંગે ને, કારણ કે તને તો લોકોના દિલ દુભાવતા આવડે છે. લોકોના દિલ કેવી રીતે જીતાય ને હે નહીં. નીકળો અહીંયાથી. પપ્પા, મારી વાત સાંભળો. મારાથી ભૂલ થઈ ગઈ. બસ તમારા લોકોથી ભૂલ થઈ ગઈ છે ને, પણ હવે હું ભૂલ નહીં કરું. તમને લોકોને માફ નહીં કરું. નહીં કરું માફ તમને લોકોને. આ કેવી વાત કરો છો? અરે છોકરાઓથી ભૂલ થઈ ગઈ છે, માફી માંગે છે, તો માફ કરી દો ને, આવું શું કામ કરો છો? નહીં દાદા, આ ભૂલ નથી. આ લોકોએ મારા પર લાંછન લગાડ્યું છે એટલે માફ નહીં કરું. નહીં કરું માફ. સાંભળો પપ્પા, એક મિનિટ. અત્યારે ગુસ્સામાં છે બેટા, એવું હોય તો કાલ સવારે તમે એમની માફી માંગીને મનાવી લેજો. સર, જાઓ તમે આરામ કરો. બધી ભૂલ મારી જ છે. હું જે કામવાળીની વાતમાં આવી ગયો હતો અને તમારા ઉપર શંકા કરી બેઠો. જુઓ, મારાથી ભૂલ થઈ ગઈ. મારે તમને બધી વાત કરી દેવાની જરૂર હતી, પણ મને નહોતી ખબર કે એ બદલો લઈ રહ્યા છે. મને માફ કરી દેજો. હા પપ્પા, મને પણ માફ કરી દેજો. હું પણ મોટા ભાઈની વાતમાં આવી ગયો હતો, જો કે વાક મોટા ભાઈનો પણ નહોતો. આ જે પણ બધું થયું છે ને એ માસીના કારણે જ થયું છે, પણ અમારે સમજવું જોઈતું હતું. પ્લીઝ માફ કરી દેજો પપ્પા. બેટા, આપણામાં કહેવાય છે કે નરી આંખે જોયેલું હોય ને એ પણ ક્યારેક ક્યારેક સાચું નથી પડતું. આપણા પોતાના કાને સાંભળેલી વસ્તુ હોય ને
એ પણ ઘણી વખત ખોટી પડે છે. એમ કોઈની એ વાતમાં આવીને આપણે આપણા મા બાપની સામે આંગળી ચીંધીએ એ કેવું લાગે? અને બેટા, મા બાપ પણ માણસ છે, થાય, ક્યારેક એમનાથી પણ ભૂલ થાય, પણ સંતાનને કોઈ હક નથી કે મા બાપની સામે આંગળી ચીંધે અને મા બાપને સમાજની સામે જલીલ કરે. પણ જે થઈ ગયું છે એને કોઈ ટાળી નથી શકવાનું. હવે પછી આવી ભૂલ ના થાય એની કાળજી રાખજો, કારણ કે સંતાનો જ્યારે મા બાપ ઉપર આંગળી ચીંધે કે કોઈ પણ જાતનો કલંક લગાડે ને, ત્યારે મા બાપ માટે એ જિંદગી જીવવા જેવી નથી રહેતી. અરે, સંતાન સામે આંખ નથી મિલાવી શકતી. એટલે કાલથી જ આપણે બધા નવી શરૂઆત કરીએ, જે થયું છે એને ભૂલી જઈએ. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે, પણ હવે આ બધી ગઈ ગુજરી ભૂલી જાઓ અને આપણે નવા જીવનની શરૂઆત કરીએ. અને ઓ બેટા, હવે તમે લોકો બેઠા છો શું, જાઓ સારી સરસ મજાની રસોઈ બનાવો, આજે આપણે બધા સાથે બેસીને જમીએ. ચાલ પપ્પા, આજે તો તમારી ભાવતી રસોઈ બનવાની છે. હવે તમે લોકો આમ મોઢું ચડાવીને જ બેસશો કે પછી કંઈક વાત કરશો તમારા પપ્પા સાથે?